સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ ના મંચસ્થ મહાનુભાવો, ટીચર્સ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, રસ્તે પડ્યા તે રણમહી, રસ્તા પડી ગયા બેસી રહ્યા જે મંજિલે, ભૂલા પડી ગયા. એસએનડીટી સંસ્થાનું મેં નામ સાંભળેલું, પણ આજે આ સંકુલની અંદર આવતા વેત જ જે અંદરથી એક લાગણી થાય છે, જે અહીંની જે આભા છે, જે પવિત્રતા છે, જે સંકુલ તરીકે, શૈક્ષણિક સંકુલ તરીકે જે વાતાવરણ છે, એમાં કોઈને કંઈ કહેવાની જરૂર ન પડે એટલું સુંદર વાતાવરણ સાથે આવા સુંદર કાર્યક્રમનું આયોજન, અને એમાં આજે તમને બધાને મળવાની મને તક મળી છે. તો આજે આપણે થોડી વાતો કરવી છે બહુ આનંદપૂર્વક. આપણે જે વિચારો છે એ વિચારોને કોઈ એક દિશા આપવાનો એક પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો ખંભાળિયા જેવા વિસ્તારની અંદર કોઈ આવા સારા વિચાર સાથે કોઈ સંસ્થા ચાલતી હોય, ઘણા બધા સ્ટુડન્ટ્સે વાત કરી કે તમે શું મેળવી રહ્યા છો, માત્ર ટકાવારી, માત્ર ભણ, ખાલી માર્કશીટ? ના, તમે બધા લકી છો. હું સાંભળી રહ્યો હતો કે જે ખરા અર્થનું શિક્ષણ એ શું કહેવાય, તો ખરા અર્થનું શિક્ષણ આ જ છે કે તમારામાં જે કંઈ પડેલું છે એ બધું બહાર આવે, એના માટે અવકાશ મળે, એના માટે જગ્યા મળે, એના માટે વાતાવરણ મળે. અને એવી સંસ્થામાં જ્યારે તમે અભ્યાસ કરતા હો, દેટ મીન્સ યુ આર લકી. તમે એટલા બધા નસીબદાર છો એ અત્યારે કદાચ નહીં ખબર પડે, જ્યારે તમે સમાજમાં બહાર જશો અને કોઈની સાથે કમ્પેરિઝન થશે ત્યારે તમને સમજાશે કે ઓહ, હું કંઈક ડિફરન્ટ છું. તો સૌથી પહેલાં તો જાતને નસીબદાર માનો, અને જે લોકો તમારા માટે કામ કરી રહ્યા છે એ બધી આ ટીમ, આ ટીચર્સને આપણે પહેલાં જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ, એકદમ જોરદાર. વાત બહુ નાની છે, હું હમણાં તો થોડું જાણવા માંગુ છું કે આઠમા ધોરણમાં છે એવા સ્ટુડન્ટ કેટલા છે? આઠમા ધોરણમાં, નવમામાં, દસમામાં, ઓકે, પછી અગિયારમામાં, અગિયાર નથી, બાર, ઓકે, કોલેજવાળા, કોલેજવાળા છે કોઈ? કોલેજ, અરે વાહ, કોલેજ પછીનું ભણ્યા હોય એવા? મેં કે ટીચર્સ કદાચ હાથો ચોકરશે, ખબર નહીં. ઓકે ફાઈન. તો આજે આપણે જનરલ વાતો કરી, શિક્ષણના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરી. તમને બધાને ખબર છે કે તમને જ્યારે દસમા બારમામાં, દસમાવાળા ક્યાં ગયા બધા? હા, ઓ, તમારી જાણ માટે તમે દસમા ધોરણની અંદર છો એટલે બોર્ડ, બોર્ડમાં બોર્ડનું પેપર આવે ને કંઈક, એટલે તમારે ઓલું બોર્ડમાં કંઈક લખવાનું આવે ને એવું બધું? નહીં ને, અચ્છા. પણ તમે બોર્ડમાં છો એ આખા ગામને ખબર પડી ગઈ છે, સાચી વાત છે કે નહીં? કેવું થાય ખબર છે? તમે બોર્ડમાં છો ને એટલે તમારા આડોશ પાડોશ, સગા વાલા બધાય તમને સલાહ ને શિખામણ દેતા હશે, સાચી વાત છે? પાછી શિખામણ હું કહીએ ખબર છે, આપણે બીવડાવતા જ હોય, બધા બીવડાવે આમ, જોજે હો, ધ્યાન રાખજે, બોર્ડ છે, લે, ગણિતમાં તો દાંડી ડૂલ થઈ જાય, લે, હવે એને કોઈ દી ગણિતના પેપર વિશે કંઈક પૂછો ને, સિલેબસ કયો તો કાંઈ ખબર ન હોય, ખાલી વાતું આવી કરે, ગભરાવે બધાય. એ તો ઠીક, પણ
એવી એવી સલાહો આપે એવી, એટલે તમને છે ને કોઈ આમ ભૂલાવા જ ન દે કે તમે બોર્ડમાં. હકીકત કયો જોઈ કે બોર્ડની અંદર લગભગ કેટલા, 10-11 વિષય આવે છે કે નહીં? 10-11 વિષય ભણવાના આવે છે, કેટલા આવે છે એમ? અચ્છા અચ્છા, પણ તમારે માર્ક્સ લગભગ 200-200 ગુણના પેપર આવે છે એવું છે ને? 100 ગુણનું જ આવે છે. અચ્છા, તમારે 2 કલાકમાં પેપર પૂરું કરવું પડે એવું છે ને? 3 કલાક આવે છે. અચ્છા, તમારે કદાચ એવું પાસે કે એની અંદર ઓલી ભાષા તરીકે ઓલી ઇટાલિયન ને બધી અરબી ને એ નથી આવતું? ઓકે ઓકે. અચ્છા, તમારે લગભગ ચેપ્ટર્સ વધારે હશે, 40-50 ચેપ્ટર એક એક વિષય એવું નથી? અચ્છા, તો મને એમ લાગે છે, એક વાત લાગે છે કે તમે જ્યારે જ્યારે ભણવા બેસતા હશો ને તો પપ્પા મમ્મી છે ને તમારે ચોપડી ઝટી લેતા હશે, એવું થાય છે ને? એવું નથી થતું? તમે વિચારતો કરો કે જે તમે 9મામાં ભણ્યા હતા, 8મામાં ભણ્યા હતા, એવા જ વિષય 10મામાં છે કે નહીં? હા કે ના? બીજી એક વાત અગત્યની કહી દઉં કે 10મા ધોરણની અંદર પેપર ફૂટી ગયું હોય છે. તમે કહો સાહેબ કેવી રીતના? બધી ખબર હોય તમને કે આ ચેપ્ટરમાં આટલા માર્કનું આ જગ્યાએ પૂછાય, હા કે ના? બીજું, સાવ સાચું કહેજો, આ વખતે તમે ધ્યાન દીધું છે કે નહીં? હાવ સાચું કહેજો. બીજું, ટીચર્સે તમને ખૂબ સરસ રીતે પ્રયાસ કર્યો છે કે નહીં? તો ટક્કા તો તોડી નાખેવા લઈ આવ્યા છે, હા કે ના? કોઈ ગભરાતા નહીં, કોઈ ગભરાતા નહીં, કારણ કે એવી મજા આવે. બોર્ડનું પેપર એટલે મજાથી લખવાનું છે, કારણ કે બધી આપણને ખબર છે. હા, થોડુંક પ્લાનિંગ કરી નાખજો, હું આજ ઘણી બધી વાત કરવાનો હું 10મા 12મા બધા માટે થોડી થોડી વાત કરીશ. કહેવાની વાત એ છે કે જે કંઈ છે એ છે, એ વિષયને ગભરાટ સાથે ભણવું અને પ્રેમથી ભણવું એમાં ફેર છે. જો જનરલી ઘણાયને એક્ઝામનો ડર લાગતો હશે, કેટલાને આમ આમ અંધ છે ને કહો, બીક લાગતી હોય એવા કેટલા છે? હાથ ઉચો કરો ખાલી મસ્ત. હા, ઓકે ઓકે. અચ્છા, એક બીજો પ્રશ્ન પણ મારે પૂછવું છે કે આમાંથી બધાય ન ટીચર્સે આવી જાય, કેટલા લોકોને ગરોળીની બીક લાગે છે? હાથ ઉચો કરતો બેનોમાં, આ ટીચર્સમાં એવો છૂટ છે, ગરોળીની બીક લાગે. હા, હવે જો તમને સાવ સાચું કહું, ક્યાંય તમે ક્યાંય છાપામાં વાંચ્યું છે કે ભાઈ ગરોળીએ 4-5 બટકા ભૈરા ને એવું કંઈક? હવે ક્યાં બિચારી આવડી ગરોળી અને તમારું કદ એની યાર ઉભા, ગરોળી ખરેખર બીતી હોય ને તમારાથી? પણ એ બધા ડર કેવા હોય છે? કાલ્પનિક ડર હોય છે, સાચા ડર હોતા નથી. પણ આપણા માનસની અંદર એવા ડર કે પરીક્ષા છે ને બીવડે મૂળ આ બધા આવી આવીને બીવડાવ્યા હોય એટલે, બાકી કાંઈમાં છે ને. પણ આજથી આપણા વિચારોમાં બદલાવ લેશું. શું બદલાવ લેશું? કે પરીક્ષા એ શું છે ખરેખર, આ સમજવાનો પ્રયાસ કરી. પરીક્ષામાં માત્ર જેમ કે આપણે દ્વારકા જતા હોય અને ત્યાં એક ઓલું ખબર છે આવે કે ભાઈ હવે તમે અહીંયા પહોંચ્યા હે ને, એવું જ કંઈક છે કે પરીક્ષામાં તમને આ વિષયમાં તમે આટલે પહોંચ્યા છો, બાકી કંઈ છે નહીં. અને બીજી વાત બહુ મહત્વની વાત, 10મા ધોરણના ટકા આપણે લેશું, સરસ લેશું એવું કંઈ નથી, પણ એનાથી કંઈ આખી જિંદગી યારે કંઈ લેવા દેવા નથી. ઓ, ખાસ કહું છું, આ બધા મંચસ્થ બેઠા છે માનુભાન સાહેબ, તમને કોઈ 10મામાં ગણિતમાં કેટલા માર્ક આવ્યા એવું હવે કોઈ પૂછે છે? કોઈ પૂછતો નથી સાહેબ. તમને કોઈ કંઈ કહે છે કે ભાઈ 10મા સાહેબ, તમને કોઈ ટીચર્સ તમને કોઈ કંઈ પૂછે છે કે 10મામાં? ફરીથી એક વખત તમે કંઈક બની જાઓ, ફરીથી કંઈક, હો, પછી કોઈ કાંઈ પૂછતું